Hello friends, I am Piyush Bhesaniya, Maths teacher. Welcome to my YouTube channel. આજના lecture માં આપણે ભણવાના છીએ ધોરણ 10 નું chapter number 5 સમાંતર શ્રેણી ની અંદર exercise 5.3 નો sum number 3 એની અંદર 1 થી 5 દાખલા આપણે આગળના વિડિયો lecture માં જોઈએ. હવે આ lecture ની અંદર આપણે જોઈશું 6 થી 10 દાખલા હોય. એમાં દાખલા નંબર 6 કે a બરાબર 2 અને d બરાબર 8 sn બરાબર 90 આપેલ હોય તો n અને an શોધો. a આપી દીધો છે, d આપી દીધો છે, sn આપી દીધું છે, n આપણે મેળવવું છે અને an મેળવવું છે. n મળી જાય એટલે an મળી જાય. અહીંયા આન્સર લખીએ તો આન્સર ની અંદર આપણે લખીશું કે અહીં a બરાબર 2, d બરાબર 8 અને sn બરાબર 90 આવું આપણને આપેલ છે. હવે પહેલા આપણે મેળવીશું n તો જ આપણને મળે an, કેમ કે an ના સૂત્રમાં જ આવે n. હવે n મેળવવો છે. આ ત્રણ વસ્તુ આપેલી છે, આની ઉપરથી આપણે વિચારીએ કે ક્યુ સૂત્ર લાગુ પડે તો આ ત્રણ અને n આવતું હોય એવું સૂત્ર ક્યુ તો આપણે જાણીએ જ છીએ કે એવું સૂત્ર છે sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a plus n minus 1 into d. sn ની જગ્યાએ આપણને કિંમત આપી છે 90, n ના છેદમાં 2 કૌંસમાં 2 એની જગ્યાએ 2 પ્લસ n તો આપણે મેળવવો છે એટલે n minus 1, d ની જગ્યાએ કિંમત આપણને આપેલી છે 8. હવે અહીંથી ધીમે ધીમે સાદુરૂપ આપતા જઈએ, જેમાં બે આ बाजू ભાગાકારમાં સામે આવે તો ગુણાકારમાં એટલે 90 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 2 2 4 પ્લસ 8 ને આ વખતે અંદર ગુણી દઈશું એટલે કે 8n માઈનસ 8 90 2 180 બરાબર n કૌંસમાં પહેલા સરવાળા બાદ બાકી કરી લઈએ 8n અને અંદર ગુણ્યા એટલે 4 માઈનસ 8 કૌંસની અંદર છે, બેનો સરવાળો બાદબાકી થાય, મોટામાંથી નાનું બાદ મોટા બાદની નિશાની માઈનસ 4. હવે n ને અંદર ગુણીએ તો n અંદર ગુણીએ એટલે 8n2 માઈનસ 4n. આમાંથી n મેળવવો છે. ઘણા બધા દાખલાઓ આપણે ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4 માં આ ટાઈપના ભણી ગયા. આને લઈ જઈએ બરાબરની સામેની સાઈડ, એટલે હું અહીંયા લખીશ કે 8n2 માઇનસ 4n માઇનસ 180 બરાબર 0. 180ને આપણે સામે લઈ ગયા છે. હવે ધ્યાનથી જોઈએ, આ બધા જની અંદરથી કંઈક ને કંઈક કોમન છે, એટલે કે 4 જો બધામાંથી સામાન્ય કાઢી શકાય. 4 સામાન્ય કાઢીએ એટલે અહીંયા વધે 2n2 માઇનસ n અને 4 વડે ભાંગીએ એટલે 45 બરાબર 0. 4 ગુણાકારમાં સામે જઈ તો ભાગાકારમાં 0 ના છેદમાં 4 એટલે જવાબ 0. માટે આપણે લખશું કે 2n² માઇનસ n માઇનસ 45 બરાબર 0. શું કરવાનું અહીંથી તો તમે કહીશો કે સર પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર નિશાની સહિત, તો પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર અહીંયા નિશાની સહિત કરીએ તો માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ 45 2 90 અને વચ્ચેનું પદ માઇનસ n. શું બોલવાનું અહીંથી બોલવાનું કે 90 ના એવા કટકા કરો કે જેની બાદબાકી એક જ n થાય. આવો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે જે આ રીતે આપણે ભાગ પાડી શકીએ, અવયવ પાડી શકીએ. આવો જ વિડીયો તમારે જોવો હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરો, ત્યાંથી તમને વિડીયો મળી રહેશે. 90 ના કટકા કરવા છે એટલે 9 10 90 10 9. શું જાણીએ છીએ આપણે આમાં? આપણે આમાંથી જાણીએ છીએ કે અહીંયા નિશાની માઇનસ છે, મતલબ કે બેય નિશાની અલગ અલગ હોય. અલગ અલગ મીન્સ એકની નિશાની માઇનસ, એકની નિશાની પ્લસ, પણ નીચે માઇનસ છે એટલે મોટાને માઇનસ આપશું, આને પ્લસ આપશું. લખીએ અહીંયા કે 2n² માઇનસ 10n પ્લસ 9n માઇનસ 45 બરાબર 0. આ બેમાંથી 2n સામાન્ય તો અહીંયા વધે n, અહીંયા વધે 5 પ્લસ આ બેમાંથી 9 સામાન્ય n માઇનસ 5 बराबर जीरो। आ बेमांथी सामान्य काढीए एन माइनस पांच काउंस में वधे टू एन प्लस नौ बराबर जीरो। आपी दईए अलग अलग जीरो तो एन माइनस पांच बराबर जीरो अथवा टू एन प्लस नौ बराबर जीरो। मोकलीए बराबर नी सामेनी साइड तो एन बराबर पांच अने एन बराबर माइनस नौना छेदमां बे। कहेवानो मतलब के एन बराबर पांच है एटले के आ पांच पदों सरवाड़ो नेवु है। एन बराबर माइनस नौना छेदमां बे। पदनी संख्या क्यारे माइनस न होय अने अपूर्णांक न होय एटले अहींया कही देवानुं के नॉट बिलोंग्स टू कैपिटल एन, जे शक्य नथी। हजी आना आ दाखलामां आपणे मेळववानुं छे ए एन। तो हवे तो आपणने एन मळी गयो छे, मळी जाय ए एन क्या सूत्रनी मददथी? तो ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी। ए एन नी जग्याए तो ए एन तो आपणे मेळववुं छे, एनी जग्याए किंमत मूकीए अहींथी ए बराबर बे प्लस एन नी जग्याए किंमत मूकीए के एन आपणने हमणां हमणां मेळ्यो पांच माइनस एक अने डी नी जग्याए किंमत छे अहींया आठ। बे प्लस पांच मांथी एक बाद चार, चार आठ बत्रीस, बत्रीस ने बे चौतरीस। आ आपने मिलू ए पांच एटले के पांच पद, पांच मूँ पद आनु कोण छे चौतरीस। आ हतो दाखला नंबर 6। जोईए नेक्स्ट दाखलो, दाखला नंबर 7 के ए बराबर 8 ए एन एटले के छेल्लू पद 62 एस एन एटले के एटला ज पदों सरवाड़ो 210 होय तो एन अने डी शोधो। तो पहला तो आपणे नोंध करी लईए के लखियानो आंसर के अहीं ए बराबर 8 ए एन बराबर 62 एस एन बराबर 210 आवुं आपणने आपेल छे। आपणे मेळवशुं पहला एन अने पछी डी। एन मेळवવો छे आ त्रणेय साथे आवता होय एवुं सूत्र क्यू। खाली आटलुं ज विचारो एटले तमने याद आवी जाय के सर एवुं सूत्र तो अमने खबर छे हो के एस एन बराबर एन ना छेदमां बे काउंसमां ए प्लस ए एन। तो आज सूत्रनी अंदर मूकीय किंमत 210 एन ना छेदमां बे एनी जग्याए 8 ए एन नी जग्याए 62। तेथी 210 गुणिया बे केम के बे भागाकार में आ साइड आवे तो गुणाकार में बराबर एन काउंस में 62 ने 8 70। गुणाकार करता पहला अपने एन मेळवવો छे 70 गुणाकार में आ साइड आवे तो भागाकार में 210 गुणिया 2 ना छेद में 70 बराबर एन। 0 0 उड़ी जाए 7 3 21 थी जाए 3 2 6 थी जाए एटले एन नी किंमत आपने मळी गई 6। एटले के आज श्रेणी विषे आपने बात करी है एमां 6 पद है। हवे आपणे मेळववो छे डी। तो डी है ए एन उपरथी मळे एस एन उपरथी मळे पण ए एन उपरथी आपने सहेलो पड़े माटे हूँ अहींया लखीश के हवे सूत्र लगावीए के ए एन बराबर ए प्लस एन माइनस वन इंटू डी। ए एन नी जग्याए अहींया किंमत आपने आपी छे 62 एनु मूल्य है अहींया 8 प्लस एन माइनस वन इंटू डी। पण तमे कहीशो के सर मूकी दियो ने एन नी किंमत आपने मळी गई है तो 6। तो एन नी जग्याए किंमत मूकीए 6 गुणिया डी। 8 ने आ साइड लई आवीए एटले के 62 माइनस 8 बराबर 5 डी। 62 मांथी 8 बाद करीए तो 62 मांथी 2 बात करिए एटले 60 ने एमांथी 6 बात करिए एटले 54 बराबर 5 डी। 5 आ बाजू भागाकार में आवे एटले डी बराबर 54/5। आ हतो दाखला नंबर 7। जोईए नेक्स्ट दाखलो, दाखला नंबर 8 के एन बराबर 4 डी बराबर 2 एस एन बराबर -14 आपेल होय तो एन अने ए शोधो। एन मेळवવાનો છે પછી એ મેળવવાનો છે પણ આ દાખલાની અંદર તમે ધ્યાનથી જુઓ તો આની આગળના દાખલામાં ફરક એટલો હતો કે અહીંયા એ આપ્યો તો એની જગ્યાએ ડી આપી દીધો છે। તો જોઈએ પહેલાં તો નોંધ બનાવીએ લખિયાનો આન્સર ખાસ સમજવા જેવો દાખલો છે કે અહીં એ એન બરાબર 4 ડી બરાબર 2 અને એસ એન બરાબર -14 આવું આપણને આપેલ છે। હવે અહીંયા દાખલો તમે ધ્યાનથી સમજજો। શેની ઉપરથી આપણે મેળવશું એન અને એ? જોવો હું પહેલું સૂત્ર અહીંયા તમને સમજાવું। ધારી લ્યો કે તમને સૂત્ર મગજમાં આવ્યું કે સર એ એન વાળું સૂત્ર લગાવો કે એ એન બરાબર 4। આની ઉપર તમે સૂત્ર લગાવો કે એ એન એટલે એ પ્લસ એન -1 ઇન્ટુ ડી બરાબર 4। તો શું થાય? તો ડીનું મૂલ્ય આપેલું છે, એન અને એ આપેલા નથી આપેલા। એનો મતલબ કે એક સમીકરણ બનશે, એ કે એન મળશે નહીં। તમે કહેશો કે ના સર એસએન વાળું સૂત્ર લગાવવું। હું પૂછીશ કયું સૂત્ર લગાવવું? તમે કહેશો કે સર એસએન વાળું આ સૂત્ર લગાવો, n2 કાઉન્સમાં એ પ્લસ એ એન, કે જેથી કરીને તમે મને કહેશો કે સર જો તમે અહીંયા કિંમત મૂકી દો એસ એનની, અહીંયા કિંમત મૂકી દો એ એનની, તો ફરી પાછું એક સમીકરણ મળે એ ગુણ્યા એન વાળું, જેમ અહીંયા એ જ સમીકરણ મળે છે। જો આપણે આ સૂત્ર લગાવીએ કે એસ એન બરાબર n2 કૌંસમાં 2a પ્લસ એન -1 ઇન્ટુ ડી, તો પણ આપણને એસ એન આપ્યું છે, એન નથી ખબર, એ નથી ખબર, તો વળી પાછું એક સમીકરણ જ મળે। એટલે કે આ દાખલામાં કોઈ પણ સૂત્ર લગાવશો તો તમને ડાયરેક્ટ એન અને એ મળવાનો નથી, માટે આપણે આ સીધા સાદા અને સરળ સૂત્રથી જ શરૂઆત કરીએ। જોઈએ આગળ, a પ્લસ એનની જગ્યાએ નથી ખબર, ડીની જગ્યાએ કિંમત ખબર છે 2 તો મૂકી દઈએ, a પ્લસ અંદર ગુણીએ 2n -2 बराबर 4। 2 ने सामे जावा दीजिए, a प्लस 2n बराबर 2 सामे जाए एटले 6। आमांथी एने सूत्रनो कर्ता बनावी लईए, a बराबर 6 - 2n, आने कही दईए 1 कम आवशे। क्या ध्यानथी समझो दाखलो। हवे एसएन उपरथी आगळ गणीए के एसएन बराबर n2 काउंसमां a प्लस एन, आवुं सूत्र आपणे लगावीए कि जेथी करीने एमां आपणने किंमतो खबर छे। एसएन नी किंमत खबर छे -14, n2 नथी खबर, पण जो ए नी किंमत हवे आपणने आवा स्वरूपमां मळी छे एटले ई किंमत त्यां मूकी दઈએ, तो 6 - 2n प्लस एन नी किंमत तो आपणने पहिलेथी ज આપી છે 4। हवे -14 બે ભાગાકારમાં આ સાઈડ આવે તો ગુણાકારમાં n કૌંસમાં 6 ને 4 10 -2n -28, એનને અંદર ગુણીએ એટલે 10n -2n2। બધા જ ને બરાબરની આ સાઈડ લઈ આવીએ, કેમ કે 2n2 છે એ માઇનસ છે, આ સાઈડ આવે તો જ પ્લસ થાય, એટલે બધા જ ને આ સાઈડ લઈ આવીએ, તો 2n2 -10n, આ તો ત્યાં ને ત્યાં જ છે એટલે -28 બરાબર 0। બધા જ માંથી બે ડાયરેક્ટ સામાન્ય કાઢ લઈએ એટલે n2 - 5n - 14 બરાબર 0। ફટાફટી તમે મને જણાવી દો, હું બાજુમાં એસએમ લખું ત્યાં સુધીમાં કે 14ના એવા બે કટકા કરો કે જેની બાદબાકી -5 થાય, એટલે કે 14ના એવા બે કટકા કે જેની બાદબાકી -5 થાય। તમે કહેશો સર વેરી સિમ્પલ, 7 × 2 = 14। હું કહીશ કે ગુણાકાર માઇનસ છે, મતલબ બેની નિશાની અલગ અલગ હોય, કોને માઇનસ આપો બોલો ફટાફટી? તો તમે કહીશો કે સર મોટા પદને માઇનસ આપી દો, નાના પદને પ્લસ આપી દો। અને આગળ વધ્યા આનાથી તો આપણે અહીંયા લખશું કે n2 - 7n પ્લસ 2n - 14 બરાબર 0। n સામાન્ય, n - 7 પ્લસ 2 સામાન્ય, n - 7 બરાબર 0। આ બેમાંથી n - 7 કોમન કાઢીએ તો કૌંસમાં વધે n + 2 બરાબર 0। આપી દઈએ બેને અલગ અલગ 0, તો આગળ જતા લખાય કે n - 7 બરાબર 0 અથવા n + 2 બરાબર 0, એટલે કે n બરાબર 7, n બરાબર -2। આ જવાબ શક્ય છે, નોટ બિલોંગ્સ ટુ n, જે શક્ય નથી। કેમ પૂછો? કેમ કે પદની સંખ્યા ક્યારેય માઇનસ હોતી નથી। એન મળી ગયો, હવે હું ગોતવું છે એન, વેરી સિમ્પલ, કેવી રીતે? તો તમે ક્યાંક નામ આપ્યું તો સમીકરણ 1, समीकरण एक परथी आ किंमत मूकी दियो समीकरण एक में एटले तमने मळी जाय ए। तो मूकीए समीकरण एक में किंमत ए बराबर 6 - 2 एन नी जग्याए 7 6 - 7 = 14 -8 आ तो दाखला नंबर 8 जोईए। नेक्स्ट दाखलो दाखला नंबर 9 एकदम सरल दाखलो कि ए बराबर 3 एन बराबर 8 एस एन बराबर 192 हो तो डी मेळवो एटले कि जेटली वस्तु आप्यु छे एनु एक सूत्र बनावी दियो एटले तमने जवाब मळी जाय। पण पहेला आपणे आंसर लखता पहेला नोंध करशुं कि અહીં ए बराबर 3 एन बराबर 8 एस एन बराबर 192 आपेल छे एन मेळवવો छे डी मेळवવો छे। विचारो सूत्र आ बधुं आवे एवुं तो तमे कहीशो कि सर सूत्र तो सरळ छे एनना छेदमां 2 2a प्लस एन माइनस 1 इंटू डी एस एन नी जग्याए 192 एनना छेदमां 2 2 एनी जग्याए किंमत आपणने आपी छे 3 प्लस एन एन नी जग्याए किंमत आपणने आपेली छे 8 माइनस 1 डी नी जग्याए। तो डी आमां आपणने आपेलो नथी डी तो आपणे मेळववानो छे एटले हुं अहींया लखीश डी। तो आयन नी जग्याए किंमत मूकी देवाय 8 192 8/2 एटले 4 3 2 6 प्लस 7d 4 ने आवा दे आ साइड भांगाकार में एटले 192 भाग्या 4 बराबर 6 प्लस 7d 4 वडे भांगी एटले 4 4 16 शेष वधी 3 8 4 32 बराबर 6 प्लस 7d 6 ने आ साइड लई आवीए એટલે 48 - 6 बराबर 7d बाद बाकी करिए आनी એટલે 42 छेदमा 7 क्यांथी आव्या सामेथी आव्या तेथी d बराबर 6 आ हतो दाखला नंबर 9। जोईए दाखला नंबर 10 दाखला नंबर 10 એટલે કે ત્રીજા દાખલાનો સૌથી છેલ્લો દાખલો एकदम सरल दाखलो पण रकम जोईने आपणने एम थाय के बधाय दाखला करता कंईक अलग छे ना एवुं नथी बहु सरल दाखलो छे। आंसर अहीं एल बराबर एल ने कहेवाय एन बराबर 28 याद करो छेल्लू पद लास्ट टर्म एल वडे दर्शावाय एन वडे दर्शावाय एस 144 पदनी संख्या न होय सीधू सीधू न आप्युं गुजराती में आप्युं तो आपणे सीधू सीधू लखी नाखीए आवुं आपणने आपेल छे। आपणने कीधुं ए मेळवो तो आ बधुंय आई जतुं होय एवुं सूत्र तो आपणे जाणीए शुं जाणीए कि हवे एस एन बराबर n/2 કૌંસમાં a प्लस एल एल लखो ए एन लखो बे एकनु एक ज एस एन नी जग्याए आपणे लखशुं 144 एन नी किंमत 9/2 ए नी जग्याए तो ए तो आपणे मेळवવાનો છે एल नी जग्याए तो एल तो આપણને આપ્યો છે 28 144 × 2 भांगिया 9 बराबर ए प्लस 28 9 वडे आपणे भांगीए 16 9 144 एटले के 16 × 2 = 32 बराबर ए प्लस 28 ए मेळवो 28 ना छेद लई आवो 32 - 28 बराबर ए तेथी ए बराबर 4 आ तो एकदम सहेलो अने छेल्लो दाखलो। आगळना दाखलाओ नेक्स्ट विडियो लेक्चर में जोईशुं।